Therefore, there is danger. So, that is very comfortable and willing. Do all the right. વડોદરાના કવાંટી પાર્કમાં જીભો ગરીબ ઘટના બની. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા સહેલાણીઓનો મોબાઈલ વાંદરાએ આંચકી લીધો. વાંદરાનો ફોટો લેતા સમયે અચાનક ફોન ઝૂંટવ્યો હતો. બાદમાં પાંજરામાં મોબાઈલ સાથે રમવા લાગેલા કપિરાજનો વિડીયો થયો છે વાયરલ. અન્ય સહેલાણીઓએ સમગ્ર દ્રશ્યને પોતાના મોબાઈલમાં કર્યું કે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વાલીઓને સ્ટુડન્ટ શોકેસ, એડમિશન ઇન્ફોર્મેશન હબ, ઇન્સ્ટિટ્યૂટ વિઝિટના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. લોકસભા ચૂંટણીને લઈને રક્ષાપ્રધાન રાજનાથસિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે. અમદાવાદ સહિત ખેડા અને ભાવનગર બેઠક પર સભાઓ કરશે. અમદાવાદમાં આયોજિત ઉત્તર ભારતીય સંમેલનમાં હાજરી આપશે, જે બાદ ખેડા અને ભાવનગરના શિહોરમાં પણ ભાજપની સભામાં ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં ભાજપના સમર્થનમાં બિન નિવાસી ગુજરાતીઓની કાર રેલી યોજાય. અંદાજે 11 દેશના 7 રાજ્યના NRI અને NRG 100 જેટલી કાર સાથે રેલીમાં જોડાયા. અમદાવાદના રિવરફ્રન્ટથી નીકળેલી આ કાર રેલી સુરત જશે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત અપાવવા માટે બિન નિવાસી ગુજરાતીઓ પણ જોડાયા. મહીસાગર જિલ્લામાં રૂપાલાના વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોની મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવવાની ચીમકી આપ્યાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવતીકાલે ક્ષત્રિય યુવાનો કાર્યાલય ખાલી કરાવશે તેવા મેસેજ વાયરલ. આજે સાંજે બારડોલીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે. રૂપાલા સામેનો રોષ દક્ષિણ ગુજરાત સુધી ફેલાતા મહાસંમેલનનું આયોજન કરાયું. સાંજે 5 વાગે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન શરૂ થશે. રૂપાલા સામેનો રોષ વ્યક્ત કરવા દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તેવું સંભાવના. મહેસાણામાં ઊંઝાના કલ્લીમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં વક્તાઓએ રૂપાલાના નિવેદનનો સખત વિરોધ કરતા કહ્યું કે તમામ બેઠકો પર ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ કરશે.